મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા. ઘણા બધા કાર્યક્રમોમાં તેમણે ઉદ્ઘાટન પણ કર્યું. અને મિત્રો, આ ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સર્કિટ હાઉસમાં 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. ઘણા બધા લોકોનું માનવું છે કે શંકરસિંહ વાઘેલા પોતાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજનીતિ માટે અમિત શાહને મળ્યા છે. તો ઘણા લોકોનું કહેવું છે કે ગુજરાતના રાજકારણમાં ફરીવાર પક્ષ પલટો જોવા મળશે, ફરીવાર ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાઈ શકે છે. જોકે આ મુલાકાત કઈ બાબતે થઈ છે તે હજી સુધી કોઈ પણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, ત્યારબાદ ફરીવાર તેઓ પાછા કોંગ્રેસમાં આવ્યા હતા. 2007 થી 2022 સુધી તેઓ બાયડના ધારાસભ્ય પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રહ્યા છે. 2017માં ફરીવાર તેમણે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તો 2022માં ફરીવાર તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા. અજુરિયા ખજુરિયા કાંડ હોય કે 2017માં કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય, આ બધામાં શંકરસિંહ વાઘેલાનું નામ હંમેશા મોખરે રહ્યું છે. અને એટલા જ માટે ગુજરાતમાં અત્યારે આ ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે.